हेलो फ्रेंड्स, आज आपणे बात करीशुं स्थिति ऊर्जा विशे। हवे फ्रेंड्स, गति ऊर्जा विशे आपणने खबर छे के पदार्थनी गतिने कारणे तेमां रहेली कार्य करवानी क्षमता, एने आपणे गति ऊर्जा कहेता था। आज आपणे बात करीए छीए स्थिति ऊर्जा विशे। तो स्थिति ऊर्जा एटले शुं? तो पदार्थनी स्थितिने कारणे तेमां रहेली कार्य करवानी क्षमता, એને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા। અથવા બીજી કઈ વ્યાખ્યા આપણે આપી શકીએ તો પદાર્થનું વજન, વજન એટલે એમજી। તો પદાર્થનું વજન અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને શું કહેવાય ફ્રેન્ડ? સ્થિતિ ઉર્જા, રાઈટ। તો સ્થિતિ ઉર્જા એટલે શું? તો આપણે આવી વ્યાખ્યા આપી શકીએ કે પદાર્થનું वजन એટલે કે mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે કે h ના ગુણાકારને સ્થિતિ ઊર્જા u કહે છે। તો સ્થિતિ ઊર્જા એટલે શું? તો પદાર્થનું વજન એટલે કે mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને આપણે શું કહીશું? સ્થિતિ ઊર્જા। તો જો આપણે એનું સૂત્ર લખવું હોય તો સ્થિતિ ઊર્જા એટલે શું થશે? u। તો સ્થિતિ ઊર્જા u બરાબર પદાર્થનું વજન એટલે mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ h નો ગુણાકાર, એટલે આવો સૂત્ર થઈ જશે કે u બરાબર mgh। તો સ્થિતિ ઊર્જા નું સૂત્ર શું થઈ ગયું ફ્રેન્ડ્સ? u બરાબર mgh। એકમ શું? તો આપણને ઓલરેડી ખબર જ છે ઊર્જાનો એકમ શું? જૂલ, રાઈટ। તો સ્થિતિ ઊર્જાનો એકમ શું થઈ જશે? જૂલ। પારિમાણિક સૂત્ર શું? તો પારિમાણિક સૂત્ર આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા, m1 l2 t - 2। તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા ખબર છે, એનું સૂત્ર થઈ ગયું u બરાબર mgh। એકમ અને પારિમાણિક સૂત્ર વિશે તો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 2 માં વાત કરી હતી, રાઈટ। હવે હું એવું કહું કે મારી પાસે કોઈ પદાર્થ છે, એ પદાર્થને મારે h ઊંચાઈએ લઈ જવો છે, તો આપણે કેટલું કાર્ય કરવું? તો આપણને કાર્યનું સૂત્ર ખબર જ છે, પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। એટલે જો હું એવું કહું કે કોઈ પદાર્થને h ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય લખવું હોય તો કરવું પડતું કાર્ય w બરાબર શું થશે? તો f d cos theta, રાઈટ। તો કોઈ પદાર્થ છે એને મારે h ઊંચાઈએ લઈ જવું છે, તો કેટલું કાર્ય કરવું? તો સૂત્ર આપણને ખબર છે કે w બરાબર fd cos theta, જ્યાં f એટલે બળ, d એટલે સ્થાનાંતર, અને cos theta માં theta એટલે શું? તો f અને d વચ્ચેનો ખૂણો। તો આ કોઈ પદાર્થ છે, તો પદાર્થને ઉપર h ઊંચાઈએ લઈ જવો છે, તો એનું સ્થાનાંતર કેટલું થશે? h જેટલું જ। કેટલું બળ લગાવું? તો વજન બળ જેટલું બળ લગાવીએ તો પદાર્થ ઉપર જાય, રાઈટ। તો જે બળ છે એ બળ કેટલું? તો બળ હશે mg જેટલું, રાઈટ। સ્થાનાંતર કેટલું? તો h ઊંચાઈએ લઈ જવું છે, તો સ્થાનાંતર એટલે h। cos theta એટલે f અને d વચ્ચેનો ખૂણો। બળ કઈ બાજુ લગાવો છો? ઉપર। સ્થાનાંતર ક્યાં થાય છે? ઊંચાઈ જેટલું ઉપર। તો બળ અને સ્થાનાંતરની દિશા સમાન, તો theta 0, cos 0 ખબર જ છે 1 થાય, તો mgh cos 0 એટલે 1, તો w બરાબર mgh। આનો અર્થ કે જો મારે કોઈ પદાર્થને h ઊંચાઈએ લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો w બરાબર mgh જેટલું કાર્ય હું કરું તો પદાર્થ ક્યાં જાય? ઉપરની તરફ જાય, રાઈટ। હવે પદાર્થને હું અહીંથી ઉપરની તરફ લઈ જઉં છું, રાઈટ, તો એનો વેગ લખવો હોય તો શું થાય? તો આપણને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ખબર જ છે કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax। તો મારે આનો વેગ લખવો હોય તો અચળ પ્રવેગી
समीकरण पद्धति શું સમીકરણ છે ફ્રેન્ડ્સ તો v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax હવે તો પ્રારંભિક સ્થિતિમાં પદાર્થ કેવો હશે સ્થિર એટલે એનો પ્રારંભિક વેગ v0 0 જ તો રહેશે શું v સ્ક્વેર બરાબર 2 એની જગ્યાએ શું થશે g રાઈટ કારણ કે પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ આવશે પદાર્થને આપણે લઈ જઈએ છે ઉપર એટલે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો x ની જગ્યાએ શું થશે h ઊંચાઈએ લઈ જઈએ છે તો h તો વેગ કેટલો તો v² = 2gh તો આના પરથી વેગ લખવો હોય તો વેગ v = શું થશે વર્ગમૂળમાં 2gh જેટલો વેગ પદાર્થનો હશે રાઈટ તો આને આપણે કહી દઈએ સમીકરણ 1 આને કહી દઈએ સમીકરણ 2 અને વેગના સમીકરણને કહી દઈએ 3 હવે વેગ ખબર છે હું તમને એવું કહું મને ગતિ ઊર્જા કેટલી એકો તો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા k બરાબર 1/2 mv² રાઈટ તો અહીંયા v² તો છે સમીકરણ 2 માં શું જોઈએ છે 1/2 તો બંને બાજુ 1/2 m વડે ગુણીએ તો સમીકરણ 2 ને બંને બાજુ 1/2 m વડે ગુણતા तो जो आपने 1 by 2 m बड़े को ये तो सूत्र से तो 1 by 2 m into v square बराबर जमाने बाजू 2 g h में 1 by 2 m बड़े को ना तो 1 by 2 m into 2 g h तो इतिहास 2 कैंसर तो जो तो 1 half m v square बराबर सुमली वापर ने तो ये 1 half m v square बराबर m g h तो m g h तो आज वो फ्रेंड्स 1/2 mv² એટલે કઈ ઊર્જા છે ગતિ ઊર્જા અને m g h એટલે કઈ ઊર્જા સ્થિતિ ઊર્જા એનો અર્થ શું થયો કે હું પદાર્થને અહીંથી ઉપર લઈ જઉં તો કેટલું કાર્ય કરવું પડે m g h જેટલું રાઈટ અને જો હું એને છોડી દઉં તો એનો અર્થ જે ઉપર લઈ ગયા અને જે કાર્ય કર્યું એ સેના સ્વરૂપે સંગ્રહ પામે સ્થિતિ ઊર્જા સ્વરૂપે અને જો છોડી દો તો એ સ્થિતિ ઊર્જા સેના સ્વરૂપે મળે ગતિ ઊર્જા એનો અર્થ સંરક્ષણનો નિયમ આવ્યો કે તમારી જે પણ ઊર્જા હોય એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે કે અહીંયા જે આપણે કાર્ય કરીએ છીએ mgh જેટલું એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને જો પદાર્થને છોડી દઈએ તો સ્થિતિ ઊર્જા mgh સેમાં રૂપાંતર પામે છે 1/2 mv² એટલે કે ગતિ ઊર્જામાં રૂપાંતર પામશે તો અહીંયા કહી શકીએ કે આમ સ્થિતિ ઊર્જા નું રૂપાંતર ગતિ ઊર્જામાં થશે રાઈટ તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી સ્થિતિ ઊર્જા વિશે ફરી એકવાર સ્થિતિ ઊર્જા એટલે શું તો પદાર્થનું વજન એટલે કે mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને જ આપણે શું કહીશું સ્થિતિ ઊર્જા તો સૂત્ર શું થાય સ્થિતિ ઊર્જા u બરાબર mgh એકમ શું તો જે ઊર્જાનો એકમ છે જૂલ પારિમાણિક સૂત્ર m1 n2 d - 2 હવે જો મારે પદાર્થને h ઊંચાઈએ લઈ જવો હોય રાઈટ તો કેટલું કાર્ય કરવું તો પહેલા સોરી ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ પહેલો ટોપિક આપણે સૂત્ર સાબિત કર્યું હતું w બરાબર fd cos theta તો કેટલું બળ લગાવવું જોઈએ mg જેટલું બળ લગાવવું પડે સ્થાનાંતર કેટલું થાય છે h ઊંચાઈ જેટલું એટલે h cos બળ અને સ્થાનાંતરની દિશા સમાન ઉપરની તરફ એટલે theta 0 cos 0 1 તો કેટલું કાર્ય કરવું પડે mg h જેટલું હવે એનો વેગ લખવો હોય તો કેટલો તો અચળ પ્રવેગની ગતિનું સમીકરણ વાપરીએ કે v² - v0² = 2ax તો પ્રારંભિક સ્થિતિમાં વેગ 0 એટલે v0 તો 0 જ તો શું રહે v² = 2 a ની જગ્યાએ g અને x ની જગ્યાએ h ઊંચાઈ છે એટલે h તો v બરાબર શું થાય વર્ગમૂળમાં 2gh જેટલો એનો અંતિમ વેગ હોય ગતિ ઊર્જા લખવી હોય તો k = 1/2 mv² તો આ જે સમીકરણ 2 છે એમાં v² છે 1/2 m ખૂટે છે
तो समीकरण बे ने बन्ने बाजू 1/2 m वडे गुणिए तो 1/2 mv² बराबर 1/2 m 2gh 2 2 कैंसिल तो 1/2 mv² बराबर શું મળ્યું mgh આનો અર્થ તો 1/2 mv² એટલે ગતિ ઊર્જા mgh એટલે સ્થિતિ ઊર્જા તો એનો અર્થ શું થયો તો અહીંયા જે આપણે કાર્ય કરીશું એ કાર્ય સેના સ્વરૂપે સંગ્રહ પામશે સ્થિતિ ઊર્જા સ્વરૂપે અને જ્યારે પદાર્થને છોડી દઈશું ત્યારે સ્થિતિ ઊર્જાનું રૂપાંતર સેમાં થશે ગતિ ઊર્જામાં થશે રાઈટ તો આ વાત કરી આપણે ઊર્જાના સંરક્ષણ વિશે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે રાઈટ હવે તો આપણે લાસ્ટ લેક્ચરમાં ગતિ ઊર્જા વિશે ભણ્યા હતા આજે વાત કરી સ્થિતિ ઊર્જા એક ઊર્જા રે યાંત્રિક ઊર્જા રાઈટ તો યાંત્રિક ઊર્જા એટલે શું તો હવે વાત કરીએ આપણે યાંત્રિક ઊર્જા વિશે તો યાંત્રિક ઊર્જા એટલે શું તો આપણને ખબર જ છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા ના સરવાળાને શું કહેશો ફ્રેન્ડ્સ યાંત્રિક ઊર્જા કહે છે રાઈટ તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને આપણે શું કહીશું યાંત્રિક ઊર્જા તો આવું સમીકરણ લખી શકીએ આપણે કે માટે યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા રાઈટ એટલે કે જો હું યાંત્રિક ઊર્જાને E વડે દર્શાવું તો યાંત્રિક ઊર્જા E બરાબર ગતિ ઊર્જા એટલે K વત્તા સ્થિતિ ઊર્જા એટલે U એટલે સમીકરણ કેવું થશે ફ્રેન્ડ્સ E બરાબર K વત્તા U રાઈટ હવે આપણે શું વાત કરી તો અહીંયા આગળ સ્થિતિ ઊર્જા જે છે સેમાં રૂપાંતર પામી હતી ગતિ ઊર્જામાં રૂપાંતર પામી એટલે ઊર્જા સંરક્ષણનો નિયમ આવી ગયો કે ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી તેના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે તો અહીંયા તમારે ઊર્જા સંરક્ષણનો નિયમ લખવાનો જે તમને ખબર જ છે રાઈટ કે ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી તેના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે એનો અર્થ શું થયો કે ઊર્જાનો જે કુલ જથ્થો છે એ કુલ જથ્થો કેવો રહે અચળ જો કુલ જથ્થો અચળ હોય તો એના થતા ફેરફારનો સરવાળો આપણે 0 લઈ શકીએ કોઈ ફેરફાર થવાનો જ નથી તો એનો અર્થ શું થયો જો ઊર્જાનો કુલ જથ્થો અચળ રહેતો હોય તો હું આવું કહી શકું માટે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ બરાબર શું થાય 0 થાય કેમ કારણ કે કુલ જથ્થો અચળ રહે છે અચળ રહેવું એટલે શું એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે જો હું ફેરફાર લખું તો એ કેટલો થાય 0 રાઈટ તો આ વાત કરી આપણે ફેરફાર સાથે હવે હજી વધારે ડિટેલમાં જોવું હોય તો હું આવું કહું ડેલ્ટા કે એટલે શું થયો ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર જો હું એવું કહું કે પ્રારંભિક ગતિ ઊર્જા કે આઈ અને અંતિમ ગતિ ઊર્જા કે એફ છે રાઈટ જો પ્રારંભિક ગતિ ઊર્જા કે આઈ અને અંતિમ ગતિ ઊર્જા કે એફ હોય તો ડેલ્ટા કે બરાબર શું થાય તો ડેલ્ટા કે બરાબર અંતિમ એટલે કે એફ ઓછા પ્રારંભિક એટલે કે આઈ થાય એ જ રીતના હું એવું કહું કે પ્રારંભિક સ્થિતિ ઊર્જા યુ આર અને અંતિમ સ્થિતિ ઊર્જા યુ એફ છે તો ડેલ્ટા યુ શું થશે ફ્રેન્ડ્સ અંતિમ એટલે યુ એફ ઓછા પ્રારંભિક એટલે યુ આર તો આ સમીકરણ જુઓ તો ફેરફારનો સરવાળો 0 એટલે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ 0 તો ડેલ્ટા કે એટલે શું થશે તો કૌંસમાં લખાય કે એફ ઓછા કે આઈ વત્તા ડેલ્ટા યુ એટલે શું થશે યુ એફ ઓછા યુ આઈ બરાબર 0 કૌંસ છૂટું પાડો તો આવું થાય ધેરફોર કે એફ માઇનસ કે આઈ વત્તા યુ એફ માઇનસ યુ આઈ બરાબર 0 તો આ યુ આઈ અને કે આઈ બે માઇનસ છે જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ તો આવું લખાય કે માટે કે એફ
वत्ता यूएम बराबर के आई अने यूआई माइनस से जमणी बाजू लई जाए तो प्लस माटे के आई वत्ता यूआई जुओ तो थई गयो के के एफ वत्ता यूएफ એટલે અંતિમ સ્થિતિમાં ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બરાબર કે આઈ વત્તા યુઆઈ એટલે પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એનો અર્થ શું થયો કે ઊર્જા હંમેશા કેવી રહે છે અચળ રહે છે રાઈટ તો આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ સાબિત કરી દીધો કે પ્રારંભિક સ્થિતિમાં કુલ ઊર્જા એ સેના બરાબર છે અંતિમ સ્થિતિમાં કુલ ઊર્જા જે ઊર્જા સંરક્ષણનો નિયમ છે तो जे यांत्रिक ऊर्जा संरक्षण नो नियम छे राइट फरी एक बार फ्रेंड्स यांत्रिक ऊर्जा એટલે શું ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા નો સરવાળો તો યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા તો E બરાબર K પ્લસ U હવે યાંત્રિક ઊર્જા સંરક્ષણ નો નિયમ શું તો ઉત્પન્ન કરી શકાતી નથી ઊર્જા એનો નાશ પણ કરી શકાતો નથી ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે એટલે કુલ જથ્થો કેવો રહે અચળ એમાં કોઈ ફેરફાર થાય નહીં તો જો હું ફેરફાર લખું તો ડેલ્ટા કે વત્તા ડેલ્ટા એ શું થાય ઝીરો તો હું એવું કહું કે પ્રારંભિક ગતિ ઊર્જા કે આઈ અંતિમ ગતિ ઊર્જા કે એફ તો ડેલ્ટા કે શું થાય અંતિમ ઓછા પ્રારંભિક એટલે કે એફ ઓછા કે એફ પ્રારંભિક સ્થિતિ ઊર્જા UI અંતિમ સ્થિતિ ઊર્જા UF તો ડેલ્ટા U UF ઓછા UI તો કિંમત શું કે ડેલ્ટા K એટલે KF ઓછા KI વત્તા ડેલ્ટા U એટલે UF ઓછા UI બરાબર 0 કૌંસ છૂટો પાડી તો KF ઓછા KI વત્તા UF ઓછા UI બરાબર 0 KI અને UI માઈનસ છે જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ તો શું સાબિત થયું KF વત્તા UF બરાબર KI વત્તા UI એટલે કે પ્રારંભિક સ્થિતિમાં કુલ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિમાં ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એનો અર્થ કે કુલ ઊર્જા હંમેશા અચળ હોય છે જે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ છે તો અહીંયા આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ સાબિત પણ કર્યો રાઈટ એ પછી ફ્રેન્ડ્સ હવે આપણે વાત કરીએ સંરક્ષી બળ તો સંરક્ષી બળ એટલે શું તો જો બળ વડે થતું કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે ગતિ માર્ગ પર આધાર ન રાખે તો એવા બળને આપણે કયું બળ કહીશું સંરક્ષી બળ વ્યાખ્યા છે ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાની કે સંરક્ષી બળ એટલે શું તો બળ વડે થતું કાર્ય પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે ગતિ માર્ગ પર નહીં આવા બળને સંરક્ષી બળ અને આવા બળ ક્ષેત્રને જ્યાં આવું બળ લાગે આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે રાઈટ તો વ્યાખ્યા છે ફ્રેન્ડ્સ આપણે યાદ રાખીશું કે સંરક્ષી બળ એટલે શું તો બળ વડે થતું કાર્ય પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે ગતિ માર્ગ પર નહીં તો આવા બળને આપણે કયું બળ કહીશું સંરક્ષી બળ અને જ્યાં આવું બળ લાગતું હોય એવા બળ ક્ષેત્રને શું કહેવાય સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે ઉદાહરણ તરીકે કયા કયા બળ સંરક્ષી બળ છે તો ગુરુત્વાકર્ષી બળ વિદ્યુતીય બળ રાઈટ તો આ જે બળ છે એ બળ કેવા છે સંરક્ષી બળ છે એ પછી અસંરક્ષી બળની વાત કરું તો અસંરક્ષી બળ એટલે શું તો બળ વડે થતું કાર્ય ગતિ માર્ગ પર આધાર રાખે તો એને અસંરક્ષી બળ કહેવાય
બળ વડે થતું કાર્ય ગતિ માર્ગ પર આધાર રાખે આવા બળને અસંરક્ષી બળ અને આવા બળ ક્ષેત્રને જ્યાં ઉભા લાગે અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. ઉદાહરણ તરીકે કયું બળ? તો બળ છે ઘર્ષણ બળ. કે જે ઘર્ષણ બળ છે એ કેવું બળ છે? અસંરક્ષી બળ. તો ફ્રેન્ડ્સ, આ થઈ આપણી વ્યાખ્યાઓ કે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ એટલે શું. તો જો બળ વડે થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, ગતિ માર્ગ પર નહીં, તો એવા બળને સંરક્ષી બળ કહેવાય અને એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. ઉદાહરણ, ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ. અસંરક્ષી બળ એટલે શું? તો બળ વડે થતું કાર્ય ગતિ માર્ગ પર આધાર રાખે તો આપણે એને અસંરક્ષી બળ કહીશું અને એવા બળ ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. ઉદાહરણ તરીકે ઘર્ષણ બળ, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે શેની વાત કરી? તો આજે આપણે વાત કરી સ્થિતિ ઉર્જા વિશે, યાંત્રિક ઉર્જા વિશે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અને એની સાબિતી વિશે વાત કરી, અને એ પછી આપણે વ્યાખ્યાઓની વાત કરી, સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષી બળ ક્ષેત્ર અને અસંરક્ષી બળ ક્ષેત્ર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.